રેલવે ટ્રેકના આજુબાજુ રહેલ માર્ગ પર બે બે અઢી અઢી ફૂટ ઊંડા અને પહોળા કાળા પડી જતા વાહન ચાલકોના પૈડાઓની ગતિ ઘટતા રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમા ભવન ફાટક પાસે રેલવે ટ્રેક નજીકનો રસ્તો અત્યંત બિસ્માર બનતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોના પૈડાઓની ગતિ ઘટી રહી છે, જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકે માજા મૂકી છે. ખાસ કરીને ઓએનજીસી ઓવરબ્રિજના સમારકામને લઈને કેટલોક હિસ્સો તોડી પડાયા બાદ ટ્રાફિકની સમસ્યા હવે દર બીજા દિવસની સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના કોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ થી લઈને શહેરના ચૌટા નાકા સુધી રોજિંદા ટ્રાફિક રહેતો હોય છે. તેવામાં ભરૂચ અંકલેશ્વર નો મુખ્ય માર્ગ હોવાથી રોજિંદા એસટી બસ થી લઈને અનેક વાહનોની અવર જવર રહેતી હોય છે. ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમા ભવન ફાટક પર રેલવે ટ્રેક નજીકનો રસ્તો બિસ્માર બન્યો છે. રેલવે ટ્રેક ના આજુબાજુના રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોના પૈડાઓની ગતિ ઘટી રહી છે. બબ્બે ફૂટ ઊંડા અને પહોળા પડેલ ખાડાઓ વચ્ચે વાહન ચાલકો એ વાહનને નુકસાન ન થાય તેવા ભય સાથે ધીમી ગતિએ પસાર થવું પડી રહ્યું છે. ત્યારે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર રસ્તા પર ખાડાઓ પડી જતા હોય છે અને ટ્રેક નજીકના માર્ગ પર અનેક વાર ખાડાઓ પૂરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વાર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હવે આ માર્ગ પરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ માર્ગ પર પડેલ ખાડાઓને ત્વરિત ધોરણે સંબંધિત વિભાગો દ્વારા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવે તો ફરી એકવાર રસ્તો રાબેતા મુજબ કાર્યરત થાય તેવી સંભાવનાઓ વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે.